तक्षशिला विद्यालय का आपको हार्दिक स्वागत करें। धोरण 12 साइंस केमिस्ट्री चैप्टर नंबर 11 आज आप ऐसे भी हो। चलो सब प्रथम तो द्रावण को कौन कहते हैं? तो द्रावण बे वस्तु बने हैं, एक द्रव्य और एक द्रावण। द्रव्य कोने के अंदर अनिद्रा होत कोने के अंदर विचारों के पानी अनिमित ठंड्रा में एक विकल्प में पानी अनिमित उमेरे हैं जहां पानी नू प्रमाण वधु छे अने मीठानु प्रमाण ओछू छे। तो जेनु प्रमाण वधु तेने द्रावक कहे छे, जेनु प्रमाण ओछू होय तेने द्रव्य कहे छे। तो आ किस्सामां पाणी द्रावक छे अने मीठू द्रव्य छे। तो द्रव्य माटे व्याख्या थशे द्रावण में जेनु प्रमाण ओछू होय तेने द्रव्य कहे छे अने द्रावण में जेनु प्रमाण वधु होय तेने द्रावक कहे छे। हवे द्रावण विषय समझी गए, पण द्रावण ना अलग अलग प्रकार होय छे, तेनी अवस्था ने आधारे प्रकार पड़े। तो द्रावण ना प्रकार अवस्था आधारित जो पानी अने मीठानुं द्रावण बन्युं हशे तो एनुं फॉर्म कयुं हशे? घन हशे, प्रवाही हशे के वायु हशे? तो तमे जोई शको छो प्रवाही हशे। तो कोना पर आधार राखे छे द्रावण पर? कोना पर राखे? तो आ पानी अने मीठानुं द्रावण पानी पर आधार राखे, कारण के ते प्रवाही स्वरूपमां छे। पानी पोते द्रावक छे, माटे द्रावणनो प्रकार द्रावकनी अवस्था पर आधार राखे छे। एनो मतलब के जे द्रावकनुं स्वरूप हशे ए ज द्रावणनुं स्वरूप हशे। तो द्रावणना त्रण प्रकार कया? घन द्रावण, प्रवाही द्रावण अने वायु द्रावण। द्रावण में बे वस्तु कई कई? तो द्रव्य अने द्रव। तो द्रावण में एक हशे द्रव्य अने बीजो हशे द्रव। जो घन द्रावण हशे तो हमेशा द्रावक हमेशा घन हशे, तो ज घन द्रावण कहेवाय। द्रावकना अवस्था पर ज द्रावणनी अवस्था आधार राखे छे। तो जो घन द्रावण होय तो हमेशा द्रावक तो घन होय, पण द्रव्य घन पर होय सके, प्रवाही पर होय सके अने वायु पर होय सके। चलो घन अने घन द्रावण बनी सके? अमुक प्रश्न हशे घन प्रकार नो तो द्रावण ना, तो
વિચાર સોનું સોનું ફક્ત એયુ છે અંદર બીજું કોઈ મિશ્રણ નથી ના જો સોનું પ્યોર હોય તો તે ખૂબ જ નરમ હોય છે માટે કે તૂટી શકે છે રહી શકતું નથી માટે અંદર સીયુની અશુદ્ધિ ઉમેરવામાં આવે છે તો ઘન ઘન દ્રાવણ હોય તો ઘન દ્રાવણમાં ઘન ઘન પ્રકારનું ઉદાહરણ તમે એયુ પ્લસ Au plus Cu એટલે સોનાની મિશ્રતા એ જ રીતે સ્ટેનલેસ સ્ટીલ પર હોય સ્ટેનલેસ સ્ટીલમાં શું હોય તો Fe Cr અને Na ટકાવાર પ્રમાણ 70% 20% અને 10% આ કામનું નથી અત્યારે પણ જાણકારી માટે ચલો પ્રવાહી અને ઘન પ્રવાહી અને ઘન ભેગા થાય અને ઘન દ્રાવણ બને એવું કોઈ ઉદાહરણ પ્રવાહી અને ઘન ભેગા થાય અને ઘન દ્રાવણ બને એવું કોઈ ઉદાહરણ હા કપૂર પ્લસ નાઇટ્રોજન ચલો ઘન વાયુ અને ઘન બંને ભેગા થઈને વાયુ દ્રાવણ બને ये ऊपर उदाहरण विचार सिंपल जो वायु फॉर्म में होए अंदर घन द्रावण बने तो क्या रूप उदाहरण कोई पण घन अवस्था हो सके जे जेनी अंदर अंदर छिद्र रहता है अंदर वायु स्वरूपे अंदर अमुक अवस्था रहे एग्जांपल तरीके कोई धातु छे एनी अंदर परमाणु गोठवाया अंदर थोड़ी गैप है ए गैप ना लीजे जे मिश्र धातु बने તે કોઈ પણ મિશ્રતા વાયુ ઘન પ્રકારની હોઈ શકે છે આંતરા નિયમ વાયુ ઘન પદાર્થ એ જ રીતે પ્રવાહી દ્રાવક દ્રાવણમાં હંમેશા દ્રાવક શું હશે હંમેશા જોવાનો પ્રવાહી પણ દ્રાવ્ય ઘન હોઈ શકે પ્રવાહી હોઈ શકે અને વાયુ હોઈ શકે ચલો ઘન પ્રવાહી નું કોઈ ઉદાહરણ ઘન અને પ્રવાહી ભેગા થઈને પ્રવાહી દ્રાવણ બને હમણાં જોયું પાણી અને મીઠું પાણી પ્રવાહી મીઠું ઘન ભેગું થયું દ્રાવણ બને ગયું પ્રવાહી તો આ ઉદાહરણ લઈ શકીએ છીએ શું પાણી પ્લસ ચલો પ્રવાહી પ્રવાહી ભેગા થઈને પ્રવાહી દ્રાવણ બને એવું કોઈ ઉદાહરણ હા હા કયું પાણી અને અત્યારે વારંવાર મૂવી જોવો છો તમે ઇથેનોલ બંને લિક્વિડ છે અને ભેગું થઈને લિક્વિડ જ બને છે તો શું લખાશે પાણી પ્લસ ઇથેનોલ ઇથેનોલને C2H5OH પણ કહેવાય ચલો વાયુ પ્રવાહી વાયુ અને પ્રવાહી ભેગા થાય અને પ્રવાહી દ્રાવણ એવું કોઈ ઉદાહરણ પ્રવાહી અને વાયુ ભેગા થાય અને પ્રવાહી દ્રાવણ ઘણા બધા ધ્યાનમાં છે પ્રવાહી અને વાયુ ભેગા થાય શું શું બની શકે વિચારો પાણી પ્લસ ઓક્સિજન પાણીમાં ઓક્સિજન રહી ના શકે પણ થોડી માત્રામાં દ્રાવ્ય હોય એક્ઝામ્પલ તરીકે દરિયાનું પાણી નદીનું પાણી એમાં માછલી જીવિત રહી શકે છે કેમ તો અંદર ઓક્સિજન 4% જેટલો દ્રાવ્ય છે માટે રહી શકે છે પાછું એમ ના કહી શકે કે ઓક્સિજન તો પાણીમાં દ્રાવ્ય ના હોય પણ હા હોય જો ના હોત તો માછલી પાણીમાં જીવિત ના રહી શકે ચલો એ જ રીતે વાયુ દ્રાવણ માટે હંમેશા દ્રાવક શું હોવાનો વાયુ 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 અને દ્રાવ્ય ત્રણ પ્રકાર હોઈ શકે ઘન પ્રવાહી અને વાયુ જો ઘન વાયુ હોય તો ઘન અને વાયુ તો કોઈ પણ ઉદ્ભવપાતની ઘટના એ ઘન વાયુ ઉદાહરણ છે ઘનનું ઉદ્ભવપાતન ચલો પ્રવાહી વાયુ નું ઉદાહરણ પ્રવાહી અને વાયુ ભેગું થાય અને વાયુ
મિશ્રણ બને કોઈ ઉદાહરણ હા ફિન ફિનનો બબલ આવે છે ઉપર સાર હોય છે સર પ્રવાહી અંદર શું હોય છે વાયુ તો ફિન અને વાયુ વાયુ ઉદાહરણ ગણા છે અહીંયા લખું છું N2 પ્લસ O2 આ રીતે ઘનના પ્રકાર ઘન દ્રાવણ પ્રવાહી દ્રાવણ અને વાયુ દ્રાવણના પ્રકાર અંતર પેટા પ્રકાર પ્રમાણે પડી જાય જે દ્રાવણોના પ્રકાર છે દ્રાવણો પ્રવાહી ફક્ત પ્રવાહી નથી ઘન પણ છે અને વાયુ પણ છે ધ્યાન રાખજો ઉદાહરણ પૂછી શકે ચલો હવે દ્રાવકમાં દ્રાવ્ય કેટલું અંદર એડ થયેલું છે તે તેની સાંદ્રતા કે અને સાંદ્રતા અલગ અલગ ફોર્મમાં શું તો હવે સાંદ્રતાની વાત કરીશું તો સાંદ્રતા પહેલા તો સાંદ્રતા કોને કહેવાય એ સમજો તો જેમ લંબાઈ મીટરમાં મપાય કિલોમીટરમાં મપાય જેમ વજન કિલોગ્રામમાં મપાય તેમ દ્રાવણમાં દ્રાવકમાં ઉમેરેલ દ્રાવ્યની અંશ અથવા તેના ભાગ તેની સાંદ્રતામાં મપાય એટલે સાંદ્રતા એ શું છે તો દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થનો અંશ તે તેની સાંદ્રતા છે અને સાંદ્રતા શોધવાના અલગ અલગ એકમો અલગ જે તેના પેટા પ્રકાર પ્રમાણે લઈ શકાય સાંદ્રતા શોધવા માટે સૌપ્રથમ પાયારૂપ મૂળ છે જે આપણે ધોરણ 10 11 માં શીખી ગયા ફરીથી વાત કરીશું આપણે સાંદ્રતાના મૂળને પહેલો એકમ લઈશું મૂળ ચલો તમે જાણો છો મૂળ કોણ કહેવાય તો આવું તમે શીખ્યા છો એક મોલ એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુ અથવા અણુ અથવા આયન પણ મોલને સાંદ્રતા સાથે કઈ અસર કહે છે તો મોલ એને કહેવાય છે કે તેમાં કેટલું વજન વગાડેલું છે અને અંદર તે પદાર્થનો અણુભાર છે એટલે મોલ એટલે છે વજન ભાગ્યા આણ્વીય દળ એટલે n બરાબર w / m હવે આણ્વીય દળ એટલે શું અણુભાર એટલે શું તો અણુભાર એટલે કોઈ એક ઉદાહરણ લઈએ NaCl એમાં Na નો પરમાણુ ભાર એટલે કે A ઇક્વલ ટુ પરમાણુ ભાર ને કહેવાય A A ઇક્વલ ટુ 23 U એ જ રીતે Cl Cl નો પરમાણુ ભાર એટલે કે A ઇક્વલ ટુ 35.5 તો આપણને ના સરવાળાથી આણ્વીય દળ મળે એટલે કે NaCl માં NaCl નું આણ્વીય દળ શું હોય તો આમાં Na ની સંખ્યા કેટલી તો 1 Cl ની સંખ્યા કેટલી તો 1 1 અને 1 Na નું આણ્વીય દળ પરમાણુ દળ કેટલું તો 23 અને 1 Cl નું પરમાણુ દળ કેટલું તો 35.5 23 ગુણ્યા 1 એટલે 23 35.5 ગુણ્યા 1 એટલે 35.5 અને આપણને નો સરવાળો પડશે એટલે 58.5 U જે NaCl નું આણ્વીય દળ છે આણ્વીય દળ આવી છે હવે વિચારો કે કોઈ એક્ઝામ્પલ એ રીતે આપ્યું છે તમારે એક્ઝામ્પલ કે 500 ગ્રામ પાણી 500 ગ્રામ પાણીમાં 58.5 ગ્રામ NaCl વગાડે છે એક્ઝામ્પલ તરીકે 500 ગ્રામ પાણીમાં 58.5 ગ્રામ NaCl વગાડે છે
હવે તમારી લેબમાં અમુક સોલ્યુશન બનાવેલા હોય છે એક્ઝામ્પલ તરીકે NaOH એક મોલ તો એક મોલ કઈ રીતે બનતો છે તમે જાત વિચારી શકો કઈ રીતે તો જો NaOH નું એક મોલ દ્રાવણ બનાવવું હોય જો NaOH નું એક મોલ દ્રાવણ બનાવવું હોય તો શું કરવું પડે વિચારો n બરાબર w બાર n હવે શું કહ્યું અહીંયા એક મોલ બનાવવું છે એટલે આનો જવાબ તો એક છે અને વજન કેટલું વગાડવાનું છે એ આપણે શોધવાનું છે હવે NaOH નું આણ્વીય દળ કેટલું એ શોધી શકાય શોધી શકાય હા કેમ નહીં NaOH નું આણ્વીય દળ શોધવા માટે Na ની સંખ્યા કેટલી તો 1 ઓક્સિજન ની સંખ્યા કેટલી તો 1 અને હાઇડ્રોજન ની સંખ્યા કેટલી તો 1 તો 1 23 પ્લસ 16 પ્લસ 1 એટલે થશે 23 પ્લસ 17 ઇક્વલ ટુ 40 U આ ઇક્વેશન માં કિંમત મૂકો એટલે 1 બરાબર થશે W બાય 40 એટલે W થશે 40 ગ્રામ એટલે જો NaOH નું 1 મોલ દ્રાવણ હોય તો 40 ગ્રામ જેટલું વજન વગાડવું